जय गुरुदेव। आजना प्रथम गणित ना लेक्चर में आपणे बहुपदी विषे थोड़ी माहिती मेळवीए। तो बहुपदी एटले शुं? सौथी पहेला आपणे बहुपदी ना मतलब समझिए कि बहुपदी आपणे कोने कहीए। तो बहुपदी एटले के बहु एटले के बे के बे थी वधारे, अने पदीयो एटले के पदावली। तो बहुपदी नो मतलब शुं थशे? बे के बे थी वधारे जो कोई पदो होय तो एने आपणे कही शकीए पदावली। तो ए पदीयोमां तो घणा बधा पद आवे। तो पहेला वेला तो आपणे महत्वनुं ई समझीए कि पद एटले शुं। तो पहेला ई जोईए कि पद एटले शुं थाय, कोने कहेवाय पद। तो पद छे ने ए हमेशा चल अने अचल ए बंने वच्चे गुणाकारना संबंधथी जोडाई जाय तो एने पद कहेवाय। पाछुं समझीए, ગુણાકારના સંબંધથી જોડાયેલા હોય કોણ? તો કે એક ચલ અને એક અચલ, તો એને આપણે શું કહીશું? પદ। તો હવે ચલ એટલે શું, અચલ એટલે શું, એ બંને વિશે પહેલા માહિતી મેળવી લઈએ આપણે। ચલ એટલે કે ચલિત, કે જેનો મતલબ થાય ચલી શકે તેવું। એટલે કે ઉદાહરણ તરીકે એક્સ વાય ઝેડ એબીસી, મતલબ આલ્ફાબેટ, મતલબ એબીસીડીના તમામ મૂળાક્ષરો। પછી આવે છે અચલ। तो अचल एटले शुं थाय? तो के अचल नो मतलब थाय अचळ, मतलब क्यारे चलशे नही, एटले के ई क्यारे बदलशे नही। एटले के नंबर्स एटले के संख्याओ, एक बे त्रण माइनस त्रण एक ना छेदमां बे वर्गमूळमां बे वगैरे तमाम संख्याओ, पछी धन होय ऋण होय पूर्णांक होय के अपूर्णांक होय। चालो तो आपणे उदाहरण जोईए पद एटले शुं, केवी रीतना बने पद। तो के पद धारो के हुं लउं छुं चलमां एक्स અને અચલમાં લઉં છું બે। સમજીએ, પદ ક્યાં બનશે? તો કે ચલ અને અચલના ગુણાકારના સંબંધથી બને છે। તો મેં લીધું ચલમાંથી એક્સ અને અચલમાંથી બે, તો એને લાઈનમાં ગોઠવી દીધું એટલે શું બન્યું? ટુ એક્સ। ટુ એક્સ ને શું કહીશું આપણે? પદ। હવે આવા જયારે પદ હોય એ બે કે બે થી વધારે હોઈ શકે, એક હોઈ શકે, તો એને આપણે શું કહીશું? પદાવલી। એટલે કે જોવો જોઈએ, બે એક્સ વત્તા ત્રણ એક્સ, તો આ શું બની ગઈ? આખી આપણી એક પદાવલી। તો હવે આપણે જોઈએ સામાન્ય પદાવલીના અમુક ઉદાહરણો। કોકોને કહેવાય સામાન્ય પદાવલી? સામાન્ય પદાવલી મતલબ, તો કે જો પહેલું ઉદાહરણ છે ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ, બીજું ઉદાહરણ છે નવ એક્સ માઇનસ બે, અને ત્રીજું ઉદાહરણ છે આઠ વાય વત્તા ચાર। તો હવે જુઓ આમાં છે ને બંનેમાં ચલ શું છે? તો કે એક્સ ચલ, એટલે યાદ કરો ચલનો મતલબ થાય આલ્ફાબેટ, એટલે કે એબીસીડીના મૂળાક્ષરો। અને આમાં ચલ છે એક્સ, બીજા ઉદાહરણમાં પણ ચલ છે એક્સ, ત્રીજા ઉદાહરણમાં ચલ છે વાય, એમ કોઈ પણ ચલ હોઈ શકે એક્સ વાય ઝેડ એબીસી। તો જો આ બંનેને કેવા પદ કહેશું આપણે? સજાતીય પદ। શું કામ? તો કે બંનેમાં ચલ કેવા છે? સરખા। તો સરખા હોય એને શું કહેવાશે? સજાતીય પદ, અને અલગ અલગ હોય એને શું કહેવાશે? વિજાતીય પદ। તો હવે આપણે પહેલા એ સમજીએ કે સજાતીય પદ કોને કહેવાય, વિજાતીય પદ કોને કહેવાય। તો એના માટે જો સજાતીય પદ એટલે શું? તો કે જેમાં ચલ એક જ હશે, એટલે કે આપણું ઉદાહરણ કે આમાં બંનેમાં ચલ કોણ છે? એક્સ। તો એ બંને પદ કેવા થઈ ગયા? સજાતીય પદ થઈ ગયા। પછી ઘાત હંમેશા કેવી હશે? સમાન જ હશે। તો સમાન ઘાત એટલે કે આ બંનેમાં ચલની ઘાત કેટલી છે? તો કે એક છે, કાંઈ ન હોય એટલે આપણે દર્શાવતા નથી, પણ ઓછામાં ઓછી ઘાત હંમેશા કેટલી હોય? એક। તો કે કોઈ પણ ચલ જ્યારે ખાલી એક્સ લખો છો તો એની ઓછામાં ઓછી ઘાત એક તો હોય જ અને રહેવાની જ હંમેશા। તો સજાતીય પદ કેમ ઓળખશું આપણે? તો કે ચલ એક જ હોવા જોઈએ અને ઘાત સમાન હોવી જોઈએ। એવી જ રીતના વિજાતીય પદ કેમ ઓળખશું આપણે? તો કે ચલ હશે અલગ અલગ, એટલે કે એકમાં એક્સ હોય, બીજામાં વાય હોય, એકમાં એ હોય અથવા બી હોય, કોઈ પણ હોઈ શકે અલગ અલગ, અને પ્લસ ઘાત પણ કેવી હોઈ શકે? અલગ અલગ। એટલે કે જો ચલ અલગ અલગ હોય અને ઘાત અલગ અલગ હોય તો એને આપણે શું કહી શકશું? વિજાતીય પદ। તો આ તફાવત થઈ ગયો સજાતીય પદ અને વિજાતીય પદ વચ્ચેનો, કે ચલ એક જ હોય અથવા તો ઘાત સમાન હોય, એટલે કે ઘાત એક જ હોવી જોઈએ, એક સમાન હોવી જોઈએ, તો એને આપણે કહેશું સજાતીય પદ। અને વિજાતીય પદમાં, તો કે ચલ અલગ અલગ હોય અથવા તો ઘાત અલગ અલગ હોય, એને આપણે કહેશું વિજાતીય પદ। તો ચાલો હવે આપણે સજાતીય પદ અને વિજાતીય પદના થોડા ઉદાહરણ જોઈએ। જો અહીં મેં ઉદાહરણ લખ્યું છે ત્રણ એક્સ વત્તા બે વાય, તો ત્રણ એક્સ અને બે વાય બંનેમાં ચલ કેવા છે? સમાન છે। ચાલો બંનેની ઘાત કેવી છે? તો કે એક એક જ છે, કાંઈ દર્શાવ્યું નથી, એટલે હંમેશા કેટલી ઘાત હશે? એક એક। તો એ કેવા થઈ ગયા પદ? તો કે સજાતીય પદ થઈ ગયા કહેવાય, એટલા માટે એ બંને કેવા કીધા મેં? સજાતીય પદ। બીજું ઉદાહરણ જોઈએ આપણે, પાંચ વાય માઇનસ બે એક્સ,
तो पांच वाई आम चल कौन थी गयू तो के वाई आम चल कौन थी तो के एक्स तो आमा वाई छे आमा एक्स छे मतलब बन्ने चल केवा थी गया तो के अलग अलग जो चल अलग अलग हशे तो एने आपणे शुं कहीशुं विजातीय पद तो आ पांच वाई माइनस टू एक्स तो आ बन्ने केवा पद थी गया विजातीय पदो हवे जोईए त्रीजुं उदाहरण आठ पी माइनस त्रण पी तो बन्ने मां चल गोल छे तो के पी आमाय पी छे तो ए बन्ने पद केवा थी गया सजातीय पद એટલે કે આપણે ચલ ઓળખીને જ હંમેશા સજાતીય પદ અને વિજાતીય પદ ઓળખી શકાય. પણ યાદ શું રાખવાનું, જ્યારે સજાતીય પદ એટલે કે ચલ એક સમાન હોય, ઘાત પણ એક સમાન હોય એટલે કે ચલ પણ સરખા ઘાત પણ સરખી તો સજાતીય પદ, ચલ અલગ અલગ છે એટલે કે એક્સ વાય અલગ અલગ છે, ઘાત પણ અલગ અલગ છે, એકની એક ઘાત હોય એકની બે ઘાત હોય તો એ બંને અલગ અલગ થઈ ગયા એટલે કે એ વિજાતીય પદ થઈ ગયું. જો હવે યાદ શું રાખવાનું, નોંધ લખું છું હું એમ, સજાતીય પદ એટલે તો કે એના સરવાળા બાદબાકી થઈ શકે, થઈ શકે મતલબ કે એ બેનો સરવાળો થઈ શકે. ઉદાહરણ તરીકે આપણે આ ઉદાહરણ જોયું, ત્રણ એક્સ વત્તા બે એક્સ, તો ત્રણ ને બે પાંચ, તો જવાબમાં શું આવશે, પાંચ એક્સ. શું કામ આવશે, તો કઈ બંને પદ કેવા છે, સજાતીય છે. એટલા માટે તો નિયમ શું છે, સજાતીય પદ એટલે કે સરવાળા અને અથવા તો બાદબાકી થઈ શકશે, જ્યારે વિજાતીય પદ હોય તો એના સરવાળા કે બાદબાકી થઈ શકે નહીં, ક્યારે એના સરવાળા બાદબાકી કરવાના નહીં જો ચલ અલગ અલગ હોય. એટલે કે ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ જો, પાંચ વાય માઇનસ ટુ એક્સ, તો આ બંને તો અલગ અલગ ચલ થઈ ગયા, વિજાતીય થઈ ગયા. આ વાય વાયુ નો ચલ છે, આમાં આમાં એક્સ નો ચલ છે, તો ચલ બંને અલગ છે એટલે કે ઈ પદ વિજાતીય છે, એટલે કે ઈ અલગ અલગ જાતિના છે, એટલા માટે એની સરવાળા કે બાદબાકી થશે નહીં. જ્યારે આમાં એક્સ છે, આમાં એક્સ છે એટલે કે બે સજાતીય છે, એક જ જાતિના એટલે કે એક્સ જાતિના છે, એટલે ઈ સજાતીય પદ કહેવાય, એટલે એના સરવાળા થઈ શકે. ઉદાહરણ તરીકે આ જોવો જોઈએ, આઠ પી માઇનસ ત્રણ પી, તો ઈ બંને સજાતીય પદ છે, તો એ બંનેમાં આપણે બાદબાકી અથવા તો સરવાળો જે પ્રક્રિયા આપી હોય એ પ્રક્રિયા કરી શકીએ. આઠ પી માઇનસ ત્રણ પી એટલે જવાબમાં આવશે પાંચ પી. જો હજી વધુ ઉદાહરણ, ક્યારે સરવાળા બાદબાકી કરવા અને શું કામ કરવા, તો કે આ ઉદાહરણ છે આઠ એક્સ માઇનસ પાંચ એક્સ, તો આઠ માંથી ત્રણ જાય તો આઠ માંથી પાંચ જાય તો ત્રણ એક્સ, તો એમનેમ છે એટલે સજાતીય છે, જવાબ શું આવ્યો ત્રણ એક્સ. ટુ વાય પ્લસ ટુ પી, હવે જો અહીંયા ચલ છે ઈ વાય છે અને બીજો ચલ છે ઈ પી છે, તો ટુ વાય પ્લસ ટુ પી મતલબ આ બંને તો અલગ અલગ ચલ થઈ ગયા, અલગ અલગ ચલ એટલે કે વિજાતીય પદ, તો વિજાતીય પદ છે તો એનો સરવાળો કે બાદબાકી થશે નહીં. એટલે એમાં મેં લખ્યું છે ડેશ, ડેશનો મતલબ આ બેનું ક્યારેય સાદુરૂપ આપી શકાય નહીં. આનાથી આગળ હવે આપણે કંઈ સાદુરૂપ દેવું હોય તો એ દઈ શકીએ નહીં, કેમ કે બંને ચલ કેવા થઈ ગયા છે અલગ અલગ. જો છેલ્લું ઉદાહરણ, ત્રણ એ માઇનસ પાંચ એ, તો ત્રણ એ આમાં ચલ છે એ અને આમાં પાંચ એ, તો આમાં ચલ કોણ છે એ, તો બંનેમાં ચલ સમાન છે એટલા માટે શું થઈ શકે, તો કે બાદબાકી કરવાની છે તો કરીએ બાદબાકી ત્રણ માઇનસ પાંચ, તો ત્રણ તો નાની સંખ્યા પાંચ મોટી સંખ્યા, નાના પદમાંથી મોટું પદ બાદ ન થાય એટલા માટે આપણે શું કરીએ, તો કે મોટા પદની નિશાની મૂકી દઈએ, માઇનસ પાંચ છે મોટું પદ છે એની નિશાની માઇનસ છે એટલે માઇનસ, પાંચ માંથી ત્રણ જાય તો બે, તો જવાબ શું આવશે ટુ એ. હવે આવે છે બહુપદીના પ્રકાર, મુખ્ય પ્રકાર છે આ બહુપદીના, મુખ્ય ત્રણ પ્રકાર છે, ક્યાં ક્યાં, સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. તો બહુપદીના પ્રકાર કેમ યાદ રાખવા, તો કે જેવું નામ છે એવું એનું કામ છે. સુરેખ, સુરેખ નો મતલબ થાય એક જ રેખા પર આવેલા, તો એક રેખા પર આવેલા હોય એવું ક્યારે બનશે, તો કે જ્યારે એની ઘાત એક જ હોય, કેટલી ઘાત હોય એક જ, તો જ્યારે એક ઘાત હોય ત્યારે શું થઈ જશે સુરેખ, જ્યારે બે ઘાત હોય ત્યારે શું થઈ જશે દ્વિઘાત, અને જ્યારે ત્રણ ઘાત હોય ત્યારે શું થઈ જશે ત્રિઘાત. એટલે કે જેની ઘાત એક જ હોય એને આપણે કહીશું સુરેખ બહુપદી, જેની ઘાત બે હોય એને આપણે કહેશું દ્વિઘાત બહુપદી, અને જેની ઘાત ત્રણ હોય એને આપણે કહેશું ત્રિઘાત બહુપદી. તો આપણે જોઈએ ઉદાહરણ, ત્રણ એક્સ વત્તા બે, તો આમાં તો પેલા ઘાત જોવાની, તો કેની ઘાત જોવાની, તો કે પદની, ક્યુ પદ, તો કે જેમાં ચલ આવેલું છે ઈ પદ જ જોવાનું છે, આ પદનું આપણે જોવાનું નથી. તો આમાં ચલ ક્યો આવેલો છે, તો કે એક્સ, હવે ઈ ચલની ઘાત કેટલી છે, તો કે એક, તો આની ઘાત એક છે, તો એટલા માટે આપણે એને શું કહેશું સુરેખ બહુપદી.
समझाणु जो ज बीजो उदाहरण त्रण एक्स स्क्वेर माइनस पांच एक्स वत्ता एक तो पाछी आपणे आमां घात जोईए घात जोवा जाइए एटले शुं थशे तो के सौथी पहला तो जो चल बधाय मां सरखो छे तो के हा सरखो छे बंने मां एक ज आपेलो छे आ पद छे एने शुं कहीशुं आपणे अचल पद तो आमां जो घात केटली छे तो के बे घात पछी एक घात अने पछी अचल पद नो मतलब थशे के जेमां काई चल आवेलो नथी जेम पहला उदाहरण मां बे तो एनी पासे चल नहोतो बीजा उदाहरण मां एक तो एनी पासे पण चल नथी तो आ केवी बहुपदी थशे त्रण एक्स स्क्वेर माइनस पांच एक्स वत्ता एक मोटा मोटी घात केटली छे तो के बे तो बे छे एटले जेनी घात बे होय एने आपणे शुं कहीशुं द्विघात बहुपदी हवे एवी रीतना त्रण घात वाळुं उदाहरण जोईए आठ एक्स नो घन वत्ता पांच एक्स स्क्वेर माइनस बे एक्स माइनस आठ तो आमां जो बधायमां चल सरखा छे एक्स 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 बधामां सरखा छे चल एटले के आ बहुपदी छे तो बहुपदी छे तो केवा प्रकारनी बहुपदी कहेवाय तो के आमां मोटा मोटी त्रण घात छे तो जेनी मोटा मोटी त्रण घात होय आपणे छे ने बहुपदीना प्रकार नक्की करती वखते हमेशा बहुपदीनी मोटा मोटी घात जोवानी बहुपदीनी मोटा मोटी घात आमां त्रण छे एटले त्रिघात बहुपदी थई गई आमां बे छे एटले द्विघात बहुपदी थई गई आमां एक ज छे एटले ई सुरेख बहुपदी थई गई तो आपणे क्यारे आमां नानी घात नथी जोई केम के खाली आटलू पद तमे जुओ तो पांच एक्स वत्ता एक तो पांच एक्स वत्ता एक आटलू पद जोईए आपणे पांच एक्स वत्ता एक तो ई सुरेख बहुपद थई गई पण आपणे तो हमेशा मोटा मोटी घात ज जोवानी छे एटला माटे त्रण एक्स प्लस बे तो आमां मोटा मोटी घात एक ज हती आनी तो घात ज नथी मतलब चल ज नथी एनी पासे तो ई सुरेख बहुपदी थई गई आमां तो के त्रण एक्स स्क्वेर प्लस सॉरी माइनस पांच एक्स प्लस एक तो एमां मोटा मोटी घात थई गई बे तो ई थई गई द्विघात बहुपदी आठ एक्स स्क्वेर प्लस पांच एक्स स्क्वेर माइनस टू एक्स माइनस आठ तो ई थई गई मोटा मोटी त्रण घात छे आठ एक्स नो घन एटले ई थई गयु ત્રિઘાત બહુપદી